નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું દિવ્યા. તો નજર નાખીએ મહત્વના સમાચાર પર. તો અમરેલી જિલ્લા કલેક્ટર રોગની અધ્યક્ષતામાં નેશનલ હાઈવે ઓથોરિટીના ડાયરેક્ટર સહિત ખાનગી માલિકો સાથે બેઠક યોજીને 70 મીટરની પહોળાઈ ધરાવતો નેશનલ હાઈવે અમરેલી જિલ્લાની ઉન્નતિની આધારશિલા બનશે. અમરેલી જિલ્લા કલેક્ટરના ઓકની અધ્યક્ષતામાં નેશનલ હાઈવે ઓથોરિટી ડાયરેક્ટર સહિતના ખાનગી માલિકો સાથે બેઠક 70 પહોળાઈ જેવી ધરાવતો નેશનલ હાઈવે તેમજ અમરેલી જિલ્લાની ઉન્નતિની આધારશિલા બનશે. અમરેલી જિલ્લાના કલેક્ટર સાહેબના અધ્યક્ષતાની મીટિંગ મળી હતી. તે દરમિયાન અમદાવાદ ફોરલેન માટેની કામગીરી અંગે રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. આ ફોરલેન પર આવતા 12 જેટલા પુલ સહિત બ્રોડગેજ રેલવે ઓવરબ્રિજ સહિતની ગહન ચર્ચા બાદ સંબંધ કરતા તંત્ર સાથે કરવામાં આવી હતી. પ્રોજેક્ટ ડાયરેક્ટર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના રાજકોટ ભારત માળખીય પરિયોજના અંતર્ગત ઇકોનોમિકલ કોરિડોર વિકાસનો સમાવેશ વિસ્તારોના ખાનગી માલકોની સંપાદિત થતી જમીન અંગે ખેડૂતો સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યું હતું. 70 મીટર પહોળાઈ ધરાવતા ફોરલેન આ રોડ પર આવતા ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો સરપંચો સાથે નામદાર સરકારનો સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. તેમાં નેશનલ હાઈવેના ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા રૂપરેખા આપવામાં આવી હતી. ત્યારે અમરેલી જિલ્લાના અનેક ક્ષેત્રના વિકાસની આધારશિલા રૂપ આ રસ્તો ઉન્નતિનો પ્રયાર બનશે તેમજ આશાવાદ વ્યક્ત કર્યો હતો. એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશન દ્વારા 52 મુદ્દે 1 નવેમ્બરથી અપાયેલા યાર્ડ બંધના એલાન અંતર્ગત જેતપુરમાં યાર્ડો સજ્જત બંધ રહ્યા હતા. સૌરાષ્ટ્ર એમપીએમસી વેપારી એસોસિએશન દ્વારા 52 મુદ્દે 1 નવેમ્બરથી અપાયેલા યાર્ડ બંધના એલાન અંતર્ગત વેપારીઓના હડતાલના પગલે કરોડોનું ટર્નઓવર ઠપ થઈ ગયું છે. બીજી બાજુ તહેવારો ઠેકાણે જ યાર્ડો બંધ થઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે સૌરાષ્ટ્ર એમપીએમસીના એસોસિએશન દ્વારા ખેડૂતોના હિતમાં ભાવાંતર યોજના લાગુ કરવાની માંગણી સાથે સરકારને રજૂઆત કરવામાં આવી છે. તે રજૂઆત કરતાં ફરી 6 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, પરંતુ સરકાર દ્વારા આ માંગણી સંદર્ભે કોઈ જવાબ ન અપાવતા વેપારીઓએ 1 નવેમ્બરથી એટલે કે સૌરાષ્ટ્રના તમામ યાર્ડો અચોક્કસ મુદત સુધી બંધ રાખવાની ચીમકી આપવામાં આવી હતી. માર્કેટ યાર્ડના બંધના એલાનને અંતર્ગત તમામ વેપારીઓ સ્વયંભૂ હરાજી બંધ રાખી હડતાલમાં જોડાયા હતા. ફારુક મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર. અમીરગઢ તાલુકાના 3 માસ અગાઉ એક બાળકના શંકાસ્પદ મોતના કારણે નાથ બાવાઓ દ્વારા ખાનગી હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો. ત્યારે ખાનગી તબીબોએ નાથ બાવાઓને છેલ્લા 3 માસથી સારવારથી રાખ્યા વંશી. મળતી માહિતી અનુસાર અમીરગઢ તાલુકામાં છેલ્લા 3 માસ અગાઉ એક બાળકનું તબીબ સારવાર દરમિયાન શંકાસ્પદ મોત થયું હતું. તબીબના દવાખાના પર લોકોએ હંગામો કર્યો હતો ત્યારે મામલો ગરમાયો હતો, જેના અનુસંધાનમાં ડોક્ટર એસોસિએશન દ્વારા સમગ્ર અમીરગઢ તાલુકાના નાથ બાબાઓના પરિવારને સારવાર ન કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે આ જ દિવસે અનેક પ્રકારના રોગ ઉદ્ભવ થતા હોય છે, જેથી ડોક્ટરે લીધિયાડ કઠોર નિર્ણય લીધો છે. કારણ કે નાથ બાબાઓ છેલ્લા 3 માસથી સારવાર માટે રજડપાડ કરતા રહ્યા છે. તેના અનુસંધાનને અમીરગઢ મામલતદારને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરવામાં આવી હતી. અને ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકાના ઊંટવેદિની હાટડીઓ ધમધમી રહી છે, ત્યારે તબીબો દ્વારા ખુલ્લેઆમ લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા બોગસ તબીબોને કેમ સવરાવવામાં આવે તે એક સળગતો પ્રશ્ન છે. જ્યારે જાગૃત લોકો દ્વારા મીડિયાના માધ્યમથી બોગસ તબીબોનો પોલ ખોલવામાં આવે છે, ત્યારે કોઈ પણ એક જ તબીબ પર શોભાના ગાંઠિયા સમાન કાર્યવાહી કરે તેવી બે ચૂપ મેરી બી ચૂપ જેવી પરિસ્થિતિ ઊભી કરતા હોય છે. જિલ્લા આરોગ્ય અધિકારીઓ દ્વારા ગરીબ નાથના બાવાના સમાજને સાચો ન્યાય આવશે કે પછી ગોદડી ગોટે વાળી દેવાશે. આપણે અમીરગઢ તાલુકામાં પ્રાઇવેટ દવાખાને સાહેબ બચ્ચો લઈને ગયા, દવાખાને દવા પાઈ, એ બચ્ચાને બેહોશ થઈ ગયો, બચ્ચું મરી ગયું. એની માટે સરકાર ડૉક્ટર લોકોને અમારી કોઈ ફરિયાદી નથી સાંભળતા. શહેર મેં અમારી દવા બંધ, કોઈ નાથ સમાજની અમારી કોઈ દવા નથી કરતા. અને અમે કરી અમારા કંટાળી ગયા, અમે જઈએ કે રીતે અમે આ જિંદગી અમારા બાપ દાદા બનાસકોઠામાં ગાડી અમારી પીઢીથી પીઢી અમે બનાસકોઠામાં રહી ગયા. પણ આ લોકોને અમારી ગવર્મેન્ટ બી ફરિયાદી ના હોવડી જલ્દી એના કેસ થઈ ગયો. ડોક્ટર અમારા પર લોકોને કેસ કરી ન ગયો, આજ તક અમારી કોઈ દવાઈનો અનુભવ નથી લઈ રહ્યા. અમે હરણ ગતિમાં થઈ ગયા. ડોક્ટર એમ કહે છે કે તમે લખીને આપો અમારે, તમારો કોઈ મોરજ મરી ગયો તો તમારો મોરજ ગયો તો અમે દવા કરો, તમે દવા આજ કરો ને કાલ. એવી વિનંતી છે કે અમારો છોકરો બીમાર થયો, દવાખાને લઈ ગયા, એ છોકરો મરી ગયો, એનો કેસ લખી ગાંધીનગર મોકલ્યો, હજુ એની રિપોર્ટ આવી નથી. તે છતાં અમારા લોકોની દવા ગોળીઓ બંધ છે. બરાબર, દવાખાને જઈએ એટલે ડૉક્ટરને કહીએ કે સાહેબ અમારે દવા ગોળી કરો, એટલે ડૉક્ટર કહે કે તમે એવું લિખોણ કરો કે તમે મરી જાઓ,
તો તમે ફરીમાં ગયા બરોબર, આ તમારી દવા ગોળી કરીએ નહીં અમે કરતા નથી બરાબર. આ ડોક્ટરો હંસરાજ કહે છે, એસએસડીના પ્રમુખ છે ને, એ કહે છે કે નાથબાવાને દવા કરવી નથી. અમીરગઢ તાલુકાના અંદર અમારી કોઈ ફરિયાદી વપરતા નથી ને અમારા લોકોની ગરીબોની દવા ગોળીઓ બંધ છે. આજે હવે આ બધા લોકો અમે ગામ ગામના ભેગા થઈ અને મામલેદાર ઓફિસમાં આવ્યા કે સાહેબ અમારો કોઈ રસ્તો કાઢો ને અમારી દવા ગોળી બધી દુનિયાને થાય એવી રીતે અમારી દવા ગોળી થવી જોઈએ. સતીશ રાણા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમીરગઢ. ખેડૂતોએ 52 યોજનાનો લાભ મળી શકે તે માટે ખેડૂતોના સમર્થનમાં માર્કેટિંગ યાર્ડના કમિશન અને એજન્ટ તેમજ વેપારીઓ જોવા મળી રહ્યા છે અને સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડ આવતીકાલથી બંધમાં જોડાશે. ખેડૂતોને ભાવાંતર યોજનાનો લાભ મળી શકે તે માટે ખેડૂતોના સમર્થનમાં માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટ અને વેપારીઓ જોવા મળી રહ્યા છે અને સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડ આવતીકાલથી બંધમાં જોડાયા હતા. ત્યારે મોરી માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે નવી ખરીદી બંધ કરી, જો કે ખેડૂતો જે પેન્ડિંગ માલ છે તે ખેડૂતોના હિતમાં નિકાલ કરી રહ્યા છે અને ખેડૂતોને ભાવાંતર યોજનાનો લાભ મળે તે માટે કમિશન એજન્ટ એસોસિએશન ટેકો જાહેર કર્યો છે. અધિકારથી મોરબી માર્કેટિંગ યાર્ડ પર બંધ કપાડશે તો ખેડૂત જણાવી રહ્યા છે કે ભાવાંતર યોજના લાગુ પડે તો ખેડૂતોને થોડી રાહત મળી શકે અને ખેડૂતોના હિતમાં સરકાર નિર્ણય કરે તેવી માંગ પણ કરવામાં આવી હતી. મોરબી માર્કેટિંગ યાર્ડ 2 તારીખથી સજ્જન બંધ છે અને આજે યાર્ડ ચાલુ છે. ખેડૂતનો પેન્ડિંગ માલ પડ્યો છે એનો નિકાલ થઈ જાય અને ખેડૂતને હેરાન ન થવું પડે. આના પાછળનું કારણ છે ભાવાંતર યોજના. સરકાર ભાવાંતર યોજના લાગુ કરે અને ખેડૂતોને હેરાન ન થવું પડે અને અહીંયા ખેડૂતોનો માલ સારી રીતે વેચાય અને સારા ભાવ. અમારી માગણી ભાવ યંત્રની છે, જે ભાવ સમાન કરવા અને ખેડૂત માટે થોડીક રાહત થઈ જાય. પૈસાની બહુ જરૂર છે, માથે તહેવાર આવે છે એટલે ભાવ પૂરતા આવતા નથી એટલે તકલીફ છે. બહુ મુશ્કેલી થાય, અમારે ક્યાં માલ વેચવા જાવ, વેપારી તો ઘરે જઈને લેવાના નથી કોઈને. પાર્થ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ મોરબી. સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. મેં ડૉક્ટર હસમુખ અગ્રવાલ, યહાં સાહિબાગ મેં રેશમભાઈ હોસ્પિટલ ચલાતા હું. ઇસ દિવાળી કે અવસર પર મેં અપને ગુજરાત કે ભારત કે લોકો કો દિવાળી કી ખૂબ ખૂબ શુભકામના દેતા હું. માં લક્ષ્મી સે પ્રાર્થના કરતા હું કે પૂરે દેશ મેં પાસીઓ કે ઉપર ધન કી વર્ષા બની રહે, ઉસકે માધ્યમ સે સબ લોગ સુખી સંપન્ન હો ઓર સબકા સ્વાસ્થ્ય ખૂબ બઢિયા રહે. એસી મેં દિવાળી કે અવસર પર પૂરે દેશવાસીઓ કો શુભકામના દેતા હું. ગુજરાતની જનતા, મિત્રો ઓર ભાઈ અને બહેનો, અખંડ ભારત પાર્ટી ગુજરાત પ્રદેશનું જ્યારે હું સુકાની પચ્છા માળે છે, મારી પાર્ટી ગુજરાતમાં નવી આવી છે. અમે સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ શહીદોની અને જે શહીદ થયા બધા અખંડ ભારતના જે સપના જોતા હતા એ સપના પૂરા કરવા માટે અમારી પાર્ટી ગુજરાતમાં પ્રવેશી છે. હું દિવાળીની શુભકામના બધા મિત્ર ભાઈઓ બહેનોને આપું છું. અમે પ્રગતિના પંથ ઉપર જઈએ અને દિવાળી ઉપર શુભકામનાની સાથે અમે હળી મળીને સાથે રહીએ. જય હિન્દ, જય ભારત.
અમીરગઢના ઉપપ્રમુખ રાયદરા સુરેશભાઈ રામભાઈ તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. હું વિજય જાજુ શ્રીમ ગૃહપતિ NS ન્યૂઝ ચેનલના માધ્યમથી સર્વે NS ન્યૂઝ ચેનલના દર્શકોને દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આપ બધાનું નવું વર્ષ ખૂબ મંગલમય જાય, આપની દિવાળી ખૂબ સરસ રીતે નીકળે અને સેફલી સરસ રીતે આપણે આને ઉજવીએ અને બધા સૌ મળી અને દેશનો વિકાસ કરીએ એવી શુભકામનાઓ સહિત ધન્યવાદ પાઠવું છું. થેન્ક યુ. હું ડૉક્ટર અમરીશ ત્રિપાઠી, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B2 અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટના પરિવાર તરફથી હું આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. તમારું જીવન અને સૌનું જીવન એક સરસ પ્રકાશમય રહે અને સુખી સંપન્ન અને એક સંસ્કારથી ભરેલું જીવન રહે તેવી મારી શુભકામનાઓ છે. હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું. દિવાળીની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓળથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાને પ્રાર્થના કરું છું. સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે, શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે. કેશોદ શહેરમાં ધીમાથી પસાર થતા હાઈવે રોડ ઉપર તહેવારોમાં આડેધડ આયોજન વગરના કામ ચાલતા હોય છે ત્યારે કેશોદ શહેર વેપારી મંડળ દ્વારા માર્ગ અને મકાન વિભાગ નાયબ એન્જિનિયર કેશોદના લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. કેશોદ શહેરમાંથી પસાર થતા જુનાગઢ સોમનાથ હાઈવે રોડ ઉપર ટેલિફોન અને મોબાઈલ કંપની દ્વારા આડેધડ ખોદકામ કરી દિવસો સુધી ખાડાઓ જેમના તેમ રાખી આપવામાં આવતા વેપારી ધંધામાં પારાવાર મુશ્કેલી ઊભી થઈ છે. કામ કરનાર વ્યક્તિને રજૂઆત કરવામાં આવે તો ઉદ્ધતાએ ભર્યું વર્તન કરવામાં આવતું હોવાથી કેશોદ શહેરના વેપારી મંડળના રાજુભાઈ પોતર અને ગિરીશભાઈ વઝાદીયા તેમજ રાજુભાઈ પંડ્યાની નીતિનભાઈ પટેલ સહિતના વેપારીઓ દ્વારા નાયબ કાર્યપાલ એન્જિનિયર માર્ગ અને મકાન વિભાગને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
કિશોર બસ સ્ટેન્ડ આગળ કૃષ્ણનગર સોસાયટી પાસે પુલનું કામ ચાલુ રાખવામાં આવ્યું છે. ત્યારે ડાયવર્ઝનના રહેઠાણ વિસ્તારના દેવાણીનગર, ગણેશનગર, કૃષ્ણનગર તેમજ મધુસૂદનનગર સોસાયટીમાં કાઢવામાં આવતા ભારે વાહનોની પ્રવેશબંધી હોવા છતાં પ્રવેશ માલ મિલકતને નુકસાન કરે છે. ત્યારે ભૂગર્ભગટ્ટના ઢાંકણા તેમજ ચેમ્બર તૂટી ગઈ છે અને કામ ગોકળગાયની ગતિએ ચાલતું હોવાથી રહીશોને દિવાળીના તહેવાર ઉજવવામાં ખૂબ જ મુશ્કેલી બની રહી છે. અમુક પેટા રસ્તા ઉપર પથ્થરો મૂકી બંધ કરવામાં આવે છે, તે ખુલ્લા કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હળવી બની શકે છે. ત્યારે તંત્ર પગલાં ભરશે ખરા. હાઈવે રોડના જે પુલનું કામ બરોબર તહેવારને કારણે ઉપાડ્યું છે, તે ગોકળગાયની ગતિએ ચાલે છે અને ટ્રાફિકનો ભયંકર મોટો પ્રશ્ન ઉભો થયેલો છે અને દિવાળી સોસાયટીની દિવાળી બગડે એવી પરિસ્થિતિ થયેલ છે. તો તાત્કાલિકના ધોરણે રાત અને દિવસ ચાલુ રહે એ રીતે કામ ચાલુ કરાવવાની નમ્ર અરજ છે. અને આ રાજગોલા પાસે જે ઘણા વર્ષોની મહેનત બાદ રોડબેજનો છે એ તોડી નાખવામાં આવ્યો છે, તો જે કેબલવાળા લોકો છે એ રોડને વ્યવસ્થિત સામો કરી અને પાછો જે હતો એવો કરીને કમ્પ્લીટ કરી દે એવી નમ્ર વિનંતી. બરસ સંદર્ભ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કેશોદ. મીઠાઈ વિનાનો તહેવાર અધૂરી છે ત્યારે તો બજારમાં ખિસ્સા ખાલી થાય તેટલા નાણાં ખર્ચવા છતાં પણ મીઠાઈની ગુણવત્તા બાબતે તો સવાલો ઊભા થયા છે. ત્યારે આ વખતે સાબરકાંઠાની અગ્રણી સહકારી સંસ્થા સાબર ડેરી દ્વારા તહેવારમાં મોડું મીઠું કરવા માટે આગળ આવી છે. કાજુ કતરી, કાલાજામ, મોહનદાળ જોઈને મોઢામાં પાણી છૂટે એવી મીઠાઈ બની રહી છે સાબર ડેરીમાં. હા, દૂધ અને દૂધની બનાવટોની શુદ્ધતાની સમગ્ર ભારતમાં નામના મેળવનાર સાબર ડેરીમાં સસ્તા ભાવે બની રહી છે મીઠાઈઓ. તે સાબરકાંઠા જિલ્લાના 100થી વધુ સેન્ટરો પર આ મીઠાઈનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને તે પણ બજાર કરતાં સસ્તા ભાવે. ત્યારે સાબર ડેરીના કર્મચારી સહકારી મંડળીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ શુદ્ધ ઘી અને લેબોરેટરીના પરીક્ષણ કરાયેલા તેમજ સ્ટેનની બનાવટીની મીઠાઈઓ અને ફરસાણ બજારમાં મૂક્યા છે. માત્ર સાબરકાંઠા જ નહીં પરંતુ ગુજરાતભરમાં દર વર્ષે દિવાળીના તહેવારમાં મીઠાઈમાં ભેળસેળની ફરિયાદો મોટા પ્રમાણમાં ઊભી થતી હોય છે. ત્યારે આવી ભેળસેળયુક્ત મીઠાઈઓ તહેવાર બાદ ગળાની સહિતની બીમારીઓમાં પણ મોટા પ્રમાણમાં વધારો જોવા મળે છે. વળી કાજુ કતરી, ટોપરા પાક સહિતની મીઠાઈના 600-700 રૂપિયા ખર્ચવા છતાં સમસ્યાનું ઊભી થતા હોવાથી લોકો ડેરીની મીઠાઈ તરફ વળ્યા છે. આ કારણે દર વર્ષે સાબર ડેરીની મીઠાઈના વેચાણમાં વધારો થઈ રહ્યો છે. જોકે સાબર ડેરી દ્વારા છેલ્લા 3 વર્ષથી ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને ધ્યાનમાં લઈને શરૂ કરાયેલી મીઠાઈ બનાવવાની આ પહેલ હિંમતનગર સહિત જિલ્લાના કંદોઈઓને મંદીની અસર નડવા લાગી છે. તો સામે ગ્રાહકોનો શુદ્ધ અને સસ્તી મીઠાઈ મળવાની તેઓ તહેવારોના દિવસોમાં દરેકને મોડું મીઠું કરાવી રહ્યા છે. બજારમાં બનતી મીઠાઈઓમાં નકલી માવો, નકલી ઘી અને એવું મરવાના ચાન્સ ઘણા ખરા ન્યૂઝ પેપરમાં, ચેનલોમાં આવતું હોય છે અને એના કારણે અમે છેલ્લા ઘણા વર્ષોથી સાબર ડેરી કર્મચારી મંડળી મીઠાઈ બનાવે છે, ફરસાણ બનાવે છે. એ મીઠાઈ ખૂબ જ હાઇજેનિક કન્ડિશનમાં સારી રીતે અમે ત્યાં જઈને, જ્યાં બનાવટ થાય છે ત્યાં જઈને પણ અમે જોઈએ છીએ, ચેક કરીએ છીએ અને પછી જ એ મીઠાઈ અને ફરસાણ લેવા માટે લોકોને પણ અમે આગ્રહ કરીએ છીએ. અમારા બાળકોના સ્વાસ્થ્ય માટે, કુટુંબના સ્વાસ્થ્ય માટે, સમાજના સ્વાસ્થ્ય માટે સારી મીઠાઈ મળે, સારું ફરસાણ મળે એવું અમે ઈચ્છીએ છીએ અને સારા ભાવથી સાબર ડેરીની કર્મચારી મંડળી જે મીઠાઈ અને ફરસાણ બનાવે છે એનો અમે ઉપયોગ કરીએ છીએ અને અમારા સ્વાસ્થ્યને છેલ્લા ઘણા વર્ષોથી આ મીઠાઈ કે ફરસાણ ખાવાથી કોઈ પણ જાતની કોઈ તકલીફ થયેલ નથી એવી રીતે અમે એનો ઉપયોગ કરીએ છીએ અને બીજાને પણ અપાઈએ છીએ. સાબર ડેરી કર્મચારી મંડળી દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના પર્વ નિમિત્તે અમૂલના સિદ્ધ ઘીમેથી બનાવેલી મીઠાઈઓ અને ફરસાણ અમે બજારમાં મૂકવા જઈ રહ્યા છીએ. આ વર્ષે મોહનથાળ, ટોપરા પાક, કાજુ કતરી, કાજુ અંજીર રોલ, ગલેફા, સોનપાપડી અને ફરસાણમાં સેવ, ફૂલવાડી અને મિક્સ સેવાણું બજારમાં મૂકવા જઈ રહ્યા છે. ગત વર્ષે 89 લાખ સુધીનું વેચાણ કરી અમે ખુલ્લામાંથી ખૂબ મોટો પ્રતિસાદ મળ્યો છે. તમે જોઈ શકો છો કે અમારું જે બનતું મટીરિયલ છે એમાં અમે દરેક વસ્તુમાં અમે ગુણવત્તા જાળવીએ છીએ. અમારી ફિનિશ પ્રોડક્ટમાં અમે ફસાના દરેક સ્ટાન્ડર્ડ મેન્ટેન કરીએ છીએ અને આ અમારા સભાસદ, અમારા સગા સંબંધીઓ તેમજ અમારા દૂધ મંડળીઓના આમાં ભાગ લઈ રહી છે, જેથી આ વર્ષે અમે હિંમતનગરમાં 40 જેટલા આઉટલેટ ખોલ્યા છે અને આ વર્ષે આશરે 1 કરોડ સુધીનું અમારું ટર્નઓવર થવાની શક્યતા છે. એમાં અમારા વાઇસ ચેરમેન, અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, અમારા મેનેજરમાં સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ. આપ જોઈ શકો છો કે બજાર કરતાં ઓછા ભાવે ઉચ્ચ ગુણવત્તા પ્રોડક્ટ અમે છેલ્લા 10 વર્ષથી બજારમાં મૂકીએ છીએ અને દિન પ્રતિદિન એમાં સતત વધારો થઈ રહ્યો છે. તમે ફસાઈના લેબલ પણ જોઈ શકો છો, અમારે બનતું રો મટીરિયલ પણ જોઈ શકો છો. અમે કાજુ કતરી,
મોહનથાર કે ટોપરા પાક જે બનાવીએ છીએ એનો રો મટીરિયલથી ફિનિશ પ્રોડક્ટ સુધીની દરેક ગુણવત્તા અમે ચેક કરાવીએ છીએ અને ચેક કર્યા બાદ અમે હિંમતનગરના બજારમાં અમારી દૂધ મંડળીઓમાં અને અમે સાવરકર અને અરવલ્લીના જે ડિસ્ટ્રીબ્યુટર છે ત્યાં સુધી અમે પહોંચાડીએ છીએ. 500 કિલો કરતાં વધારે જો અમે જો જરૂરિયાત હોય તો વિનામૂલ્યે અમે ત્યાં એમને હોમ ડિલિવરી આપીએ છીએ અને જિલ્લામાંથી ખૂબ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે. આવનાર સમયમાં અમે હજી પણ સારી ગુણવત્તા આપીશું અને સાથે સાથે ભાવ બજાર કરતાં ઓછા છે જેથી ગ્રાહકો એમાં ખૂબ પ્રતિસાદ દાખવી રહ્યા છે. આભાર. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ઓડીપીએ સિસ્ટમની અમલી બનાવવામાં આવી છે ત્યારે મોરબીમાં બાંધકામ માટેની મંજૂરી મેળવીને નાગરિકો નિયમોસાર બાંધકામ કરે તે માટે સિસ્ટમ તુરંત અમલમાં લાવવામાં આવી છે. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ઓડીપીએસનો સિસ્ટમ અમલ બનાવવામાં આવી છે ત્યારે મોરબીમાં બાંધકામ માટેની મંજૂરી મેળવીને નાગરિકો નિયમસર બાંધકામ કરે તે માટે સિસ્ટમ તુરંત અમલી બનાવવામાં આવી છે, જેના ફળસ્વરૂપે મોરબીના લોહાણા પરના રહેવાસી ફાતમાબેન હનીફભાઈ પારકનો 100 ચોરસ કિલોમીટરના વેજે પર મનસુખલાલ ગંગારામના કડકનો 332 ચોરસ કિલોમીટરની બિલ્ડિંગનો પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે. આ બંને આસામીઓએ ઓનલાઈન રજૂ કર્યા બાદ 3 દિવસમાં મંજૂરી મેળવી લીધી છે. બંને આસામીઓએ મંજૂરી માટે મુકેલા પ્લાન એન્જિનિયર અનિલભાઈ મીરાણી દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. તો નવી સિસ્ટમના અમલીકરણ માટે ટાઉન પ્લાનિંગ વિભાગ, સર્વેયર અને રાજ્ય સરકારના ઓડીપીએસ વિભાગના એન્જિનિયર સહિતના ટીમો જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ મોરબીના નાગરિકો ઓનલાઈન મંજૂરી યોજનાના લાભ લઈને મંજૂરી મેળવીને નિયમ મુજબ બાંધકામ કરે તે માટે અપીલ ચીફ ઓફિસરે કરી છે. મોરબી નગરપાલિકામાં ઓડીપીએસની કામગીરી ચાલુ કરેલ છે, જેમાં 22 તારીખે 2 અરજી સબમિટ છે અને 25 તારીખે અમે એને બાંધકામ મંજૂરી આપેલી છે. ઘણા સમયથી નગરપાલિકામાં બાંધકામ મંજૂરી નહીં મળવાની એક લોકોની પેલી હતી, પરંતુ 1 મેથી રાજ્ય સરકારની ઓડીપીએસ યોજના અસ્તિત્વમાં આવવાથી અને એમાં સોફ્ટવેરમાં સુધારા થવાથી હવે ઝડપથી બાંધકામ મંજૂરીઓ મળે છે. એટલે લોકોને અનુરોધ છે કે તેઓએ તેમના નવા બાંધકામ માટેની બાંધકામ મંજૂરી લે અને ત્યારબાદ બાંધકામ કરવું જોઈએ. પાર્થ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, મોરબી. તાલા બ્રેડિંગમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. મેં ઇન્દ્ર મોરી, ઓમ શાંતિ વિદ્યાલય કી તરફ સે આપ સભી દેશવાસીઓ કો દિવાળી કી ઓર નયે વર્ષ કી હાર્દિક શુભકામના દેતા હું. ઓર વિદ્યાર્થીઓ યે શુભકામના દેતા હૈ કી આપકા નયા વર્ષ મંગલકારી હો, શુભકારી હો ઓર પ્રગતિકારી હો. હું જલપિન ભીમાણી, એમએન વિદ્યાલય શાળા પરિવાર તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને આ સાથે તમારું નવું વર્ષ ખૂબ જ સુખદમય રહે અને સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છા અને દિલથી પ્રાર્થના. મેં જિગ્નેશ આર મોર્ય, બ્રાઇડ ઇંગ્લિશ સ્કૂલ CTM કી તરફ સે આપ સભી કો દીપાવલી એવં નૂતન વર્ષા અભિનંદન એવં ભાઈ બહેનો કે પાવન પર્વ એસે ભાઈ દૂજ કી આપ સભી કો ઢેરો સારી શુભકામનાએં.
મિત્રો, ગુજરાત અને આખા ભારતમાં જે આપણે સંવંત વર્ષ કહેવાય, હિન્દુ વર્ષ, એ પ્રમાણે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. એમાં ખાસ કરીને ગુજરાતીમાં બીજા બધા કરતાં, આખા ભારતમાં બીજા રાજ્યો કરતાં જુદી રીતે ઉજવવામાં આવે છે. 5 દિવસનો કન્ટિન્યુઅસ આ તહેવાર ઉજવવામાં આવે છે અને ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે. અને આ બીજા દિવસથી આપણા હિન્દુ વર્ષ પ્રમાણે નવું વર્ષ ચાલુ થતું હોય છે. તો આ માટે હું સરકાર વતી અને સિવિલ હોસ્પિટલ વતી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. આપનું આવતું વર્ષ સારું જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. મેં મહેશ સિંહ કુશવાહા, ઉત્તર ભારતીય વિકાસ પરિષદ કોર કમિટી પ્રદેશ અધ્યક્ષ, ક્ષત્રિય વિકાસ પરિષદ ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય હિન્દી ભાષી ઉત્થાન સંઘ કોષાધ્યક્ષ, આપ સભી કો દીપાવલી કે પર્વ પર ખૂબ ખૂબ શુભકામનાએ દેતા હું. આપકા નય આને વાલે નયે સાલ મેં આપકા જીવન ખૂબ સુખમય ઓર શાંતિમય ગુજરે એસી ઈશ્વર સે પ્રાર્થના કરતા હું. મારું નામ વોચ્યા મોનાભાઈ ધોળાભાઈ છે અને નવા વર્ષ જોજરવા ગ્રુપ ગામ પંચાયતના સરપંચ તરીકે નિમણૂક થયો છું. અને નવા વર્ષની દેશવાસીઓને મારી શુભેચ્છા છે અને મારે ગામજનોને બધાને અરજ છે કે બાળકો નિશાળે નિયમિત ભણવા મૂકે અને દેશને આગળ વધારે, બાળકો વ્યસ્તથી ભણે અને આગળ વધે, અને એ જ મારી શુભેચ્છા છે અને ગામજનોને પણ શુભેચ્છા છે. સ્કૂલની સ્થાપના થઈ હતી. 40 વર્ષ જૂના શૌચાલય જર્જરિત હોય તેનો ઉપયોગ થઈ શકતો ન હતો. ધોરણ 9 થી 12 સુધીમાં ચાલતી હાઈસ્કૂલમાં 228 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે. ભારત દેશ 100% શૌચાલય ધરાવતો દેશ બને તેવા કેન્દ્ર સરકારના પ્રયાસો સામે જ્યાં જીવનના ઘડતર માટે, શિક્ષણ માટે આવતા વિદ્યાર્થીઓને લઘુ શંકા કે શૌચક્રિયા માટે ખુલ્લી જગ્યાએ જવા મજબૂર બનવું પડે છે. દેશ ડિજિટલ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે, છતાં છેવાડાના ગામોમાં સુવિધાનો હાલ પણ અભાવ જોવા મળે છે. ટ્રસ્ટ સંચાલિત સ્કૂલોને રાજ્ય સરકાર વાર્ષિક વર્ગદીઠ 1500 રૂપિયા મેન્ટેનન્સ માટે ગ્રાન્ટ ફાળવતી હોય છે. સ્કૂલમાં શૌચાલય બનાવવા કે ઓરડાના રંગરોગન માટે ગ્રાન્ટ ફાળવતી ન હોવાની સરકારની નીતિને કારણ સુવિધા પ્રાપ્ત થઈ શકતી નથી. તધાલિયા ગામના મધુબેન પંડ્યાએ માનવતા દાખવી સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ સુવિધા પ્રાપ્ત થાય તે માટે શૌચાલય બનવાનો ઉમદા પ્રયાસ હતો. તે આજે પૂર્ણ કરી સ્કૂલ પરિવાર સમક્ષ ખુલ્લો મૂકનાર ટ્રસ્ટના સંચાલક મધુબેન પંડ્યાનો SS પટેલ હાઈસ્કૂલના હોદ્દેદારો આચાર્ય વિનુભાઈ પટેલ તેમજ શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, મોડાસા. એક બાદ આપનું સ્વાગત છે. દરેક કેશોની આસ્થા દિવ્યાંગ મનબુદ્ધિના બાળકોની સંસ્થામાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કેશોદની આસ્થા દિવ્યાંગ મંદબુદ્ધિના બાળકોની સંસ્થામાં શ્રીમદ ભાગવત સપ્તાહનો જ્ઞાન યજ્ઞ યોજાયો હતો, જેમાં ભાલકાવાળા શાસ્ત્રીજી મહાદેવ પ્રસાદ મહેતા વ્યાસપીઠે બિરાજ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી શ્રોતાઓમાં ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું હતું. કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ જેવા પ્રસંગોએ ભાવિ ભક્તો
શ્રોતાજનોએ તન મન ધનથી પ્રસંગોને વધાવ્યા હતા, તેમજ રાત્રિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મંદબુદ્ધિના બાળકોની સંસ્થામાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આયોજનને લોકોએ બિરદાવી વિવિધ સંસ્થાઓ, વિવિધ જ્ઞાતિના આગેવાનોએ આસ્થા વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ ભટ્ટ અભિનંદન પાઠવ્યા હતા અને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. ગોવિંદ હડિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, કેશોદ. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના અલવાકંપા ગામમાં ખેડૂતોએ કુવારી ઉદ્યોગ માટે આપેલા જમીનોની જાણ બહાર કેમિકલ ડમ્પિંગ પ્લાન્ટ માટે મંજૂર થતા ખેડૂતોમાં ભારે હોબાળો કર્યો હતો. બોલો. 125/2 જ્યારે જમીન વેચવાની આવી ત્યારે અમારી 3 વીઘો જમીન એ ખોદાણ કામ કરીને ખનીજ કાઢી ગયા. એના માટે અમે એમના પાસે ગયા એટલે એમને અમે કીધું કે ભાઈ હવે ખાઈ ગયા છીએ તો અમે આ જમીનના પૈસા તમને વળતર રૂપિયા આપી દઈએ. એટલે દસ્તાવેજ કરવાનો જ્યારે આવ્યો તો 10 વીઘોનો કરવામાં આવ્યો, બરાબર છે. એ વખત ખેતુ ફેર કરીને આ લોકોએ કેમિકલ ફેક્ટરીનો યુઝ કરવાનો પ્લાનિંગ કર્યો, જે નરોડા સાબરમતી નદીમાં જે કેમિકલ જાય છે ગવર્મેન્ટે ત્યાં આગળ સ્ટે લાયા, એ સ્ટે ત્યાં આગળ બંધ કરીને એનું ડમ્પિંગ કરવા માટેનો 125/2 પ્લાનિંગ કર્યું છે આ લોકોએ. એટલા માટે અમને સખત વિરોધ છે કે આ જગ્યાએ કેમિકલ ફેક્ટરીનો યુઝ ના થવો જોઈએ. ક્વારી થશે તો વાંધો નથી, પણ કેમિકલ ફેક્ટરી ના થવી જોઈએ. 125/2 જે સર્વે નંબર અલવા કંપનીનો હતો એની અંદર અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો છે કે સાહેબ આ હુકમ અમારો રદ થવો જોઈએ અને કેમિકલ ફેક્ટરી ના થાય એના માટે અમે બધા ગામજનો આવ્યા છીએ. અને જો કેમિકલ ફેક્ટરી થશે તો આજુબાજુના 15-20 ગામોને બહુ ભારે નુકસાન છે. સુજલમ સુફલમ નદી અને કેનાલ પણ આવેલી છે, નદી પણ આવેલી છે વાત નદી, અને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. બીજા નંબરમાં જે આ જમીનની બાજુમાં જે માઇન્સ આવેલી છે નવરત્ન કોરીની, એને વગર એને કર્યા વગરની જે પરમિશન કલેક્ટરમાંથી લેવી પડે એ કલેક્ટરને પરમિશન પણ નથી લીધી અને આ સર્વે નંબરમાંથી ખોદકામ ખોટું થયું છે અને રોયલ્ટી વગરની માટી પણ કાઢેલી છે. એને સખ્ત સખ્ત કાર્યવાહી થવી જોઈએ. અને બીજા નંબરમાં આ કેમિકલ ફેક્ટરી જો થશે અહીંયા 125/2 અંદર તો અમે ગામવાળા અલવા કંપાના 15 ગામવાળા આત્મવિલોપન કરશું એવી જાહેરમાં અમે હિતની અરજી પર કરેલી છે. અમે જે જમીન આપી હતી આ ઓનલી ફોર ખાલી કોરી ઉદ્યોગ માટે આપી હતી, નહીં તો કેમિકલ કે ચામડાની ફેક્ટરી બનાવવા આપી છે, એનો વિરોધ અમારો છે. તો આ બુલેટિનમાં બસ આટલું જ હતું. માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.